कि कोरोना की वैक्सीन को लेकर इंटरनेशनली और नेशनली किस तरह की खबरें आ रही हैं। હલો ચમનિયા, તું તારું નહી તો તારી ઘરવાળી નું તો વિચાર, આ છોકરાઓ નું તું વિચાર। અરે મેં વેક્સિન લઈ લીધી છે, હજી ત્યાં લઈ લીધી પૂછું છું ને, વચ્ચે નહી બોલવાનું। 15 વર્ષ થયો છું। મને ખબર છે, હું તપાસતો હતો કે આને ખબર છે કે નહી। સારું, આપણામાં 18 વર્ષ નું કોણ છે અત્યારે? સત્તુ આપણો સતીજીઓ। એ કોણ છે? મારા આટલી બપોર નું કોણ હુઆ? મારો હારો બાપ ઉપર ગયો છે આ તો। ટકલા તું જતો ને રીટા મારી છે। અલ ટકલા મારી હું પપ્પા છું, પપ્પા ઢીકન ને અલ ઉપર ખા। કોણ કોણ? હા તો મારી બેન, હા તો મારી બેન કો एक मई से वैक्सीनेशन का तीसरा चरण शुरू होगा और उसमें 18 साल से ऊपर के सभी लोगों का वैक्सीनेशन किया जाएगा। अरे पप्पा तो पहली में है कहे। अरे पर पहली में तू पहलो जो ले लेजे, अपना खानदान इज्जत का सवाल छे, समझी लेजे। સાની બૂમ બૂમ છે, આ દરવાજા સુધી નહીં જઈ શકતા હું જો। માસી તમારું તપાલ આવ્યું છે। અરે માસી સતીશભાઈ નું તપાલ છે, બાલ મોકલો એમને। અત્યાચાર કરી રહ્યા છો અને મને ખબર, તમે રાત રાત નો શું દેખો છો? અરે નાના બેટા, હું તો આઈટીઆઈ ની ચેનલ ગોતું છું।
आ कोरोना की फास्ट बॉलिंग थी ना आईपीएल ना डांडे उखड़ी गया लाओ रिमोट आ देश में कोरोना वापरियो ने हमने आईपीएल ना 5G ना 3G ना बधु हां हवा तू आशा नहीं करे अगर तो वैक्सीन को रजिस्ट्रेशन करे ने एम के मना ना पप्पा तो हूं जवानो जतो आ એટલે पप्पा हूं ने ना हमने के करवानो तो 2 मिनट आऊ जो करना हूं 2 मिनट करना हूं करवा वाला तो क्या ना करना का जल्दी कर चल हां ऐसा कर लीजियो हूं રસીકરણ માટે 200 જેટલા લોકો લાઇનમાં ઉભા હતા જો કે પાછલા બારણેથી અજાણ્યો શખ્સ લોકોને રસીકરણ કેન્દ્રમાં ઘૂસાડતો હોવાનું માલુમ પડતા જ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને મામલો ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણમાં પરિણમ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો અને ઘર્ષણ વધતું અટકાવવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો અને રસી માટે આવેલા તમામ લોકો પર દંડાવાળી કરીને તેમને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યા